સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ પાલ એરિયામાં. ત્યાં આવેલું છે સૂર્યમ હોરાઇઝન, જે 3 BHK લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ આવેલો છે, જે આપણે અંદર જઈને એક્સપ્લોર કરશું. સૂર્યમ હોરાઇઝનની વાત કરવામાં આવે તો 3 BHK લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ આવેલો છે અને પૂરા કેમ્પસમાં એક જ ટાવર આવેલો છે. પ્રોજેક્ટની અંદર એન્ટ્રી કરવા આપણને એક લક્ઝુરિયસ ગેટ જોવા મળે છે. ગેટની બાજુમાં જ ગાર્ડન આપેલું છે અને ચિલ્ડ્રન પ્લે એરિયા આપેલો છે. આ છે આપણા બિલ્ડિંગનું બેઝમેન્ટ પાર્કિંગ. તમે જોઈ શકો છો કેટલું મોટું આપેલું છે. આખા કેમ્પસમાં એક જ બિલ્ડિંગ હોવા છતાં પણ આટલું મોટું બેઝમેન્ટ પાર્કિંગ આપ્યું છે, જે આ પ્રોજેક્ટની વિશેષતા છે. બિલ્ડિંગની અંદર એન્ટ્રી કરતા જ આપણને એક ગજેબો જોવા મળે છે, જે ખૂબ જ લક્ઝરિયસ રીતે ડેવલપ કર્યો છે. વોટર બોડી બી આપેલી છે આમાં અને ફ્લાવર બેડ બી મૂકેલા છે. ચાલો હવે બિલ્ડિંગમાં એન્ટ્રી કરીએ. આપણે બિલ્ડિંગમાં એન્ટ્રી કરતા જ આપણને એક એન્ટ્રન્સ ફોયર મળે છે, જે ખૂબ જ લક્ઝરિયસ રીતે ડેવલપ કરેલું છે. આ રિસેપ્શન એરિયા છે. સોફાની પ્લેસમેન્ટ કરેલી છે. અહીંયા બી સીટિંગ માટે સોફા આપેલા છે. તમે જોઈ શકો છો કે એક ફ્લોર પર 4 ફ્લેટ આપેલા છે, તો બી બેબી લિફ્ટ આપેલી છે અને સ્ટાન્ડર્ડ કંપનીની આપેલી છે. આ છે આપણા 3 BHK નો સેમ્પલ ફ્લેટ, જે આપણે અંદર જઈને જોઈશું. ચાલો એન્ટ્રી કરતા જ આપણને એક એન્ટ્રી ફોયર મળે છે. તમે જોઈ શકો છો ઘણો મોટો આપેલો છે એન્ટ્રી ફોયર. સ્પેશિયસ લિવિંગ રૂમ આપેલો છે. સોફાની પ્લેસમેન્ટ કરેલી છે, તો બી ચારે તરફ જગ્યા રહી છે. અહીંયા આપણે ટીવી યુનિટ સેટ કરી શકીએ છીએ. આ રીતે ફર્નિચર વગેરે બનાવી શકીએ છીએ. હોલની અંદર જ એક ફૂલ વિન્ડો આપેલી છે. ખૂબ જ લક્ઝરિયસ લાગે છે. એક સ્ટેન્ડિંગ બાલ્કની આપી છે, જ્યાંથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ, જે ખૂબ જ લક્ઝરિયસ લાગે છે. હોલની બાજુમાં જ એક ડાઇનિંગ એરિયા સેટ કર્યો છે, જે ખૂબ જ લક્ઝરિયસ રીતે ડેવલપ કર્યો છે. આ છે આપણું કિચન એરિયા. તમે જોઈ શકો છો કે કિચન એરિયામાં કિચન બી સેટ કર્યું છે, ડાઇનિંગ એરિયા બી સેટ કર્યો છે, તો બી ચારે તરફ જગ્યા વધે છે, જે આ પ્રોજેક્ટની વિશેષતા છે. કિચનની બાજુમાં સ્ટોરરૂમ આપેલો છે, જે બી ઘણો મોટો આપેલો છે. સ્ટોરરૂમની બાજુમાં જ એક પૂજા રૂમ બનાવેલો છે. આ છે આપણો વોશ એરિયા. સર્વિસ પ્લેટફોર્મ સાથે આપેલો છે. અહીંયા બી એક સર્વિસ પ્લેટફોર્મ આપેલું છે. આ છે આપણો કોમન વોશ એરિયા. આ છે આપણું કોમન ટોયલેટ. આ છે આપણો પહેલો માસ્ટર બેડરૂમ. ચાલો આપણે અંદર જઈને જોઈએ. માસ્ટર બેડરૂમ બી ઘણો મોટો આપેલો છે. તમે જોઈ શકો છો કે કિંગ સાઇઝ બેડ મૂકેલો છે. તમે જોઈ શકો છો, તો બી ચારે તરફ જગ્યા વધે છે, જે આ પ્રોજેક્ટની વિશેષતા છે. આ છે આપણા માસ્ટર બેડરૂમનું ફર્નિચર. ફર્નિચર કરવા માટે બી ખાસી એવી જગ્યા વધે છે અને પ્રોજેક્ટ ફૂલી હાઇટેડ છે, જે આ પ્રોજેક્ટની વિશેષતા છે, જેથી સારું એવું ફર્નિચર કરી શકે છે. બેડરૂમની અંદર બે બાલ્કની આપેલી છે. જો આમાં બી ફૂલ વિન્ડો આપેલી છે. સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે, જેથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ.
આ બીજી બાલ્કની છે તમે જોઈ શકો છો સેકન્ડ બાલ્કની ભી ઘણી મોટી આપેલી છે આ છે આપડા માસ્ટર બેડરૂમનું એટેચ વેસ્ટર્ન ટોયલેટ જે ભી ઘણું મોટું આપેલું છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ ચાલો અંદર જઈને જોઈએ સેકન્ડ માસ્ટર બેડરૂમ બી ઘણો મોટો આપેલો છે તમે જોઈ શકો છો બેડ મૂકેલો છે તો બી ચારે તરફ જગ્યા વધે છે જે આ પ્રોજેક્ટની વિશેષતા છે આ છે આપણા બેડરૂમનું ફર્નિચર જે ટ્રાન્સપરન્ટ થીમ પર બનાવેલું છે આમાં બી ખાસી એવી જગ્યા મળે છે માસ્ટર બેડરૂમમાં ફૂલ વિન્ડો આપેલી છે નામ આપી સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે બધા બેડરૂમમાં અને હોલમાં એક સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે આ ભી એક વિન્ડો આપેલી છે સર્ક્યુલેશન માટે આ છે આપણા માસ્ટર બેડરૂમ વેસ્ટર્ન ટોયલેટ આ છે આપણો થર્ડ બેડરૂમ જે આપણે ચિલ્ડ્રન રૂમ તરીકે બી યુઝ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો બેડ મૂકેલો છે તો બી ચારે તરફ જગ્યા વધે છે આ છે આપણા ચિલ્ડ્રન રૂમનું ફર્નિચર આ રીતે ફૂલી હાઇટેડ ફર્નિચર કરી શકે છે આ બી ફર્નિચર છે સ્ટડી ટેબલ મૂકેલું છે આમાં ફૂલ વિન્ડો આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની સાથે આ છે આપણા 3 BHK નો નેગેટ ફ્લેટ જે આપણે અંદર જઈને જોઈએ એન્ટ્રી કરતા આપણને એક લેમિનેટ ડોર મળે છે જે ખૂબ જ લક્ઝરિયસ દેખાય છે ચાલો અંદર એન્ટ્રી કરીએ એન્ટ્રી કરતા આપણને એક ફોયર મળે છે જે બી ઘણું મોટું આપેલું છે આ છે આપણો સ્પેશિયસ લિવિંગ રૂમ જે બી ઘણો મોટો આપેલો છે લિવિંગ રૂમમાં એક ફૂલ વિન્ડો આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે અહીંયા આપણે ટીવી યુનિટ સેટ કરી શકીએ છીએ હોલમાં હોલની બાજુમાં જ આપણે અહીંયા ડાઇનિંગ એરિયા સેટ કરી શકીએ છીએ આ છે આપણું કિચન એરિયા બ્લેક પથ્થરનું એલ સાઇઝનું કિચન એરિયા આપેલું છે આવી રીતે સ્ટાઇલ આવશે કિચનમાં બી એક વિન્ડો આપેલી છે આ છે આપણા કિચનનો વોશ એરિયા સર્વિસ પ્લેટફોર્મ છે આ વોશ એરિયા બી ઘણો મોટો આપેલો છે કિચનની બાજુમાં જ એક સ્ટોરરૂમ આપેલો છે અહીંયા કોમન વોશ એરિયા આવશે
टॉयलेट छे आ छे આપણો પહેલો માસ્ટર બેડરૂમ પહેલો માસ્ટર બેડરૂમ ભી ઘણો મોટો આપેલો છે તમે જોઈ શકો છો માસ્ટર બેડરૂમ માં બે બે વિન્ડો આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની છે આ आप एक बालकनी आपेली छे जे भी घणी मोटी आपेली छे आ छे आपणो मास्टर बेडरूम नु अटैच वेस्टर्न टॉयलेट आ छे आपणो सेकंड मास्टर बेडरूम चलो अंदर जईने जोईए સેકન્ડ માસ્ટર બેડરૂમ ભી ઘણો મોટો આપેલો છે અને ખૂબ જ સ્પેશિયસ છે આમાં ભી એક વિન્ડો આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની સાથે સાથે ભી આપણે બહારનો મેઇન રોડ જોઈ શકીએ છીએ આ છે આપણા એટેચ વેસ્ટર્ન ટોયલેટ સેકન્ડ માસ્ટરમાં બે બે વિન્ડો આપેલી છે આ સેકન્ડ વિન્ડો છે એર સર્ક્યુલેશન માટે આ છે આપણો થર્ડ બેડરૂમ તમે જોઈ શકો છો થર્ડ બેડરૂમ ભી ઘણો મોટો આપેલો છે એક વિન્ડો આપેલી છે એમાં ભી એક સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે પ્રોજેક્ટની વિશેષતાની વાત કરીએ તો ફૂલી હાઇટેડ છે અને આમાં જે ફ્લોરિંગનો યુઝ થયો છે એ વેટ્રીફાઈડ સ્ટાઇલ્સનો યુઝ થયો છે જેથી ખૂબ જ લક્ઝુરિયસ લાગે છે આ હતી આજની આપણી સૂર્યમ હોરાઇઝનની સફર જો તમે બી પાલ એરિયામાં 3 BHK અપાર્ટમેન્ટની શોધમાં હો તો સૂર્યન હોરાઇઝનની અચક મુલાકાત લો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો